नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय सामाजिक विज्ञान चैप्टर नंबर 16 आबोहवा। तो अपने विद्यार्थी मित्रों आ जे चैप्टर ની અંદર બે વિડિયો લેક્ચર આપણે જોઈ લીધા, બરાબર। એની અંદર પહેલા વિડિયો લેક્ચર ની અંદર આપણે આબોહવાના વિવિધ પ્રકારની ખાલી જગ્યાઓની વ્યવસ્થિત વાત કરી, વ્યાખ્યાઓ સમજ્યા, બરાબર। એના પછીનો જે વિડિયો લેક્ચર હતા, બીજા વિડિયો લેક્ચર ની અંદર આપણે આ જે આબોહવા છે ને વિવિધતા વિશે આપણે અભ્યાસ કર્યો। એની વિવિધતામાં આપણે જોયા વિવિધ આપણે કટિબંધોની વાત કરી, બરાબર। ત્યાર પછી દ્વીપકલ્પીય પ્રદેશની વાત કરી, એક્ઝામ્પલો જોયા, ક્યાં સૌથી વધુ ગરમી પડે છે, ક્યાં સૌથી વધુ ઠંડી પડે છે, બરાબર, ક્યાં વરસાદ પડે છે। એક પ્રદેશ તો આપણે એવો જોયો કે ચેરાપુંજી થી 16 કિલોમીટર દૂર છે એ પ્રદેશના મોસીનરમ નામનો જે પ્રદેશ છે ત્યાં એક દિવસમાં સૌથી વધુ વરસાદ પડવાની સિદ્ધિ પણ આપણા દેશના નામે છે। પછી એની અંદર વિરોધાભાસી આબોહવા જોઈએ આપણે, કે એક બાજુની વાત કરીએ મિત્રો તો એક બાજુ છે તો પૂર જ આવે છે અને બીજી બાજુ દુષ્કાળ પડે છે, પાણીની અછત સર્જાય, એ બાબતની પણ અભ્યાસ કર્યો આપણે। આમ ત્યાર પછી આપણે આબોહવાની જે વિવિધ અસર કરતા ચાર પરિબળોની વાત કરી, અક્ષાંશ જોયમાં, સમુદ્રથી અંતર, સમુદ્રની ઊંચાઈ અને વાતાવરણીય દબાણો વગેરે જે બાબતો છે એ બાબતોનો આજે આપણે અભ્યાસ કર્યો કયા વિડીયો લેક્ચરની અંદર, બરાબર। હવે આપણે આ વિડીયો લેક્ચરની અંદર બે સવાલો ભણવાના છે। એક બે ગુણનો સવાલ છે, ભારતીય હવામાન ખાતાએ જે દિલ્હીની અંદર આવેલી છે ભારતની ઋતુઓને કેટલા ભાગમાં વહેંચી છે, કયા કયા। બીજો સવાલ છે, ટૂંકનોન છે આપણે શિયાળાની જે ટૂંકનોન પૂછા છે ચાર ગુણની અંદર, મોટી ટૂંકનોન છે ચાર ગુણની અંદર પૂછાય। તો આપણે પહેલો સવાલ શરૂ કરીએ બે ગુણનો, કે ભારતીય હવામાન ખાતાએ જે દિલ્હીની અંદર આવેલું છે એણે ભારતની ઋતુઓને કેટલા ભાગમાં વહેંચેલી છે, કયા કયા। અથવા એમ પણ પૂછાય કે ભારતની ઋતુઓ કેટલા ભાગમાં વહેંચાયેલી છે, કયા કયા। તો આપણને ખબર જ છે કે શિયાળો ઉનાળો અને ચોમાસું અને ચોથી ઋતુ તરીકે દર્શાવ્યું છે હવામાન ખાતાએ નિવર્તન ઋતુ। હવે જે નિવર્તન ઋતુ છે એનો આપણે પાછળથી અભ્યાસ કરીએ, પહેલા જોઈએ તો શિયાળાની ઋતુ છે એને આખું જે ઋતુ ચક્ર છે એ કેવી રીતે ચાલે છે, ભારતનું ઋતુ ચક્ર કેવી રીતે ચાલે છે એને આપણે સડંગ લીટીમાં માહિતી આપી છે। કે પરંપરાગત માસ છે જે પરંપરા પ્રમાણે જૂની પરંપરાઓ પ્રમાણે ચાલતા આવતા માસ છે એને પરંપરાગત માસ કહેવાય છે, જે પરંપરાગત માસ છે। ત્યાર પછી ગુજરાતી માસ છે અને ત્યાર પછી અંગ્રેજી માસ, આવી રીતે આખું ઋતુ ચક્ર તૈયાર થાય છે। જો આપણે જોઈએ ત્યારે પહેલા શિયાળો છે એ શીત ઋતુ તરીકે ઓળખાતો, બરાબર, કેમ કે એમાં ઠંડી પડે છે। શીત કટિબંધો પરથી ઋતુઓના નામ આપવામાં આવ્યા હતા, કે શીત કટિબંધ, ઉષ્ણ કટિબંધ અને સમશીતોષ્ણ ત્રણ કટિબંધો છે એના પરથી વિવિધ નામો આપવામાં આવ્યા હતા। શિયાળાને શીત ઋતુ તરીકે ઓળખાય, ઉનાળાને ઉષ્ણ ઋતુ તરીકે અને ચોમાસું છે એને વર્ષા ઋતુ તરીકે ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો આ જે સવાલ છે બે ગુણમાં સૌથી અગત્યનો છે, તો આપણે જોઈશું ઋતુ છે શિયાળો જે શીત તરીકે ઓળખાય, પરંપરાગત માસ કયા આવશે એની અંદર હેમંત અને શિશિર, જો માસ આડાવડા થશે ઉનાળાના શિયાળામાં અને શિયાળાના ઉનાળામાં તો સવાલ ઉભો પડે। હવે આપણે જોઈએ તો પરંપરાગત જે ઋતુઓ છે એની વાત કરીએ તો શિયાળાની ઋતુ છે એ પરંપરાગત માસ પ્રમાણે જોઈએ તો હેમંત અને શિશિરની અંદર આવે। ગુજરાતી માસની વાત કરીએ કારતકથી મહા, કારતક, માગસર, પોષ અને મહા ગુજરાતી માસના નામ આપણને આવડતા હોવા જોઈએ। કયા માસ આવશે, કારતક, માગસર, પોષ, મહા। અને અંગ્રેજી માસની વાત કરીએ ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી, આ માસની અંદર શિયાળાની ઋતુ અનુભવાય છે। ફરીથી જોઈએ શિયાળાની ઋતુ છે પરંપરાગત માસ પ્રમાણે હેમંત અને શિશિર, ગુજરાતી માસ પ્રમાણે કારતક, માગસર, પોષ, મહા, અંગ્રેજી માસ પ્રમાણે શરૂ કરીએ તો ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી શિયાળાની ઋતુ। હવે જોઈશું મિત્રો ઉનાળાની ઋતુ, પરંપરાગત માસ કયા છે, વસંત અને ગ્રીષ્મ, ગુજરાતી માસ છે ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠ, ફાગણ થી જેઠ, અને અંગ્રેજી માસ માર્ચ, એપ્રિલ અને મે। ફરીથી જોઈશું ઉનાળામાં પરંપરાગત માસ આવશે વસંત અને ગ્રીષ્મ, ગુજરાતી માસ ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠ, અંગ્રેજી માસની વાત કરીએ માર્ચ, એપ્રિલ અને મે। ચોમાસાની ઋતુની વાત કરીએ તો ચોમાસામાં વર્ષા અને શરદ છે પરંપરાગત માસ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો એ ગુજરાતી માસ પ્રમાણે આવશે। અંગ્રેજી માસમાં ચાર માસ આવશે જાન્યુઆરી, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર। આમ વિવિધ રીતે હવામાન ખાતાએ ચક્ર ગોઠવ્યું છે અને એ ચક્રની અંદર છૂટા પડ્યા છે। હવે
સપ્ટેમ્બર પછી બે માસ બાકી છે ઓક્ટોબર અને નવેમ્બર જેને કયા નામ રાખવામાં આવે છે નિવર્તન ઋતુ જે પાછા ફરતા મોસમી પવનો તરીકે ઓળખાય છે જેમાં ઋતુ પરિવર્તનો થાય છે એટલા માટે ને પાછા ફરતા મોસમી પવનો કરવામાં આવે છે તો આપણને પ્રશ્ન પૂછાય કે નિવર્તન ઋતુમાં કયા કયા માસનો સમાવેશ થાય છે તો ઓક્ટોબર અને નવેમ્બર એમ પણ પૂછાય કે પાછા ફરતા મોસમી પવનના માસ કયા કયા છે તો ઓક્ટોબર અને નવેમ્બર આ તો વિદ્યાર્થી મિત્રો આપણે બે ગુણનો સવાલ ભારતીય હવામાન ખાતાએ ભારતની ઋતુઓને કેટલા ભાગમાં વહેંચેલી છે કયા કયા તો ત્રણ ભાગમાં આ ચાર ભાગમાં વહેંચાય છે શિયાળો ઉનાળો ચોમાસું અને નિવર્તન ઋતુ પરંપરાગત માસની વાત કરીએ હેમંત શિશિર વસંત ગ્રીષ્મ વર્ષા અને શરદ ગુજરાતી માસ વાત કરશું મિત્રો કાર્તક માગસર પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ અને જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો અને આસો અંગ્રેજી માસ આપણને ખબર જ છે ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર અને નિવર્તન ઋતુમાં આવશે પાછા ફરતા મોસમી પવનો ઓક્ટોબર અને નવેમ્બર તો મિત્રો આ બે ઋતુની અંદર પૂછાય હવે વિદ્યાર્થી મિત્રો આપણે નવો સવાલ લેવાનો છે જે ચાર ગુણની ટૂંકનો છે શિયાળાની ઋતુ અથવા એમ પણ પૂછાય કે ભારતની શીત ઋતુ સમજાવો તો શિયાળાની ઋતુની વાત કરીએ તો આપણે અગાઉ જોઈ ગયા એ પ્રમાણે કે ભારતમાં શિયાળાની ઋતુ છે એ ડિસેમ્બર થી ફેબ્રુઆરી માસ સુધી અનુભવાય છે આ વસ્તુ આપણે અગાઉના ચોથા ધોરણથી ભણવામાં આવે છે હવે આપણે જોઈએ પહેલો મુદ્દો ક્લિયર થઈ ગયો કે ભારતમાં શિયાળાની ઋતુ ક્યારે અનુભવાય છે તો ડિસેમ્બર થી ફેબ્રુઆરી આપણે ઉપર પણ જોઈ ગયા છે બરાબર હવે કેમ આ ઋતુની અંદર કેમ ઠંડી પડતી હશે એનું મુખ્ય કારણ જોઈએ એનું મુખ્ય કારણ છે કે આ સમય દરમિયાન એટલે ડિસેમ્બર થી ફેબ્રુઆરી અથવા શિયાળાની ઋતુ દરમિયાન ભારતની અંદર સૂર્યના જે કિરણો છે કેવા પડે છે ત્રાસા પડે છે ત્રાસા પડતા હોવાથી તાપમાન કેવું થઈ જાય છે નીચું અગાઉ વાત કરી કે વિદ્યાર્થી મિત્રો આપણે એ પ્રમાણે જે ભાગમાં સૂર્યના કિરણો ત્રાસા પડે ત્યાં સૂર્યની ગરમી ઓછી પડે એટલે વાતાવરણ કેવું બને ઠંડુ અને જે ભાગમાં સૂર્યના કિરણો સીધા પડે ત્યાં વાતાવરણ કેવું બને ગરમ અને એના પરિણામ સ્વરૂપ શું થશે ઉનાળાની ઋતુ હોય ત્રાસા પડે ત્યાં કઈ ઋતુ હોય શિયાળા બીજા મુદ્દાની અંદર શું જોઈશું આપણે તો શિયાળાની ઋતુ દરમિયાન ભારતમાં સૂર્યના કિરણો છે ત્રાસા પડતા હોવાથી તાપમાન કેવું થઈ જાય છે નીચું ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો તો શિયાળાની ઋતુમાં ભારતમાં ઈશાની પવનો વાય છે ચાર ખૂણાઓ છે ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય એમાં ઉત્તરના ભાગમાં ઈશાન ખૂણો છે ઈશાન ખૂણાથી જે પવનો વાય છે એ પવનો છે ક્યાંથી વાય છે જમીન પરથી અને એ જમીન પરથી આવતા હોવાથી કેવા હોય છે સૂકા અને ઠંડા હોય છે ચાલો ઈશાન ખૂણામાંથી જે પવનો વાય છે એ પવનો ક્યાંથી વાય છે જમીન પરથી અને એ પવનો જમીન પરથી વાતા હોવાથી સૂકા અને ઠંડા હોય છે પરિણામ સ્વરૂપે શું થાય છે આ પવનો છે શિયાળાની ઋતુની અંદર વાય છે અને વાતાવરણને ઠંડુ બનાવે છે ચાલો આગળના મુદ્દાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આથી શિયાળામાં ભારતની આબોહવા કેવી હોય છે એકંદરે સૂકી અને ઠંડી બને છે ભારતની આબોહવા શા કારણે સૂકી અને ઠંડી બને છે કારણ કે ભારતમાં શિયાળાની ઋતુ દરમિયાન ઈશાન ખૂણામાંથી પવનો વાય છે અને આ પવનો જમીન પરથી આવતા છે દરિયા સમુદ્રમાંથી આવતા નથી જમીન પરથી આવે છે તેથી આ પવનો કેવા હોય છે સૂકા અને ઠંડા હોય છે જેથી આબોહવા કેવી હોય છે સૂકી અને ઠંડી આબોહવા જોવા મળે છે આમ તથા વિદ્યાર્થી મિત્રો ડિસેમ્બર ફેબ્રુઆરીમાં અનુભવાય સૂર્યના કિરણો ત્રાસા પડતા હોવાથી તાપમાન નીચું રહે ઈશાન ખૂણામાંથી પવનો વાય છે આ પવનો જમીન પરથી આવે એટલે તાપ એટલે શું હોય છે વાતાવરણ સૂકું અને ઠંડુ હોય છે આમ શિયાળામાં ભારતની આબોહવા એકંદરે સૂકી અને ઠંડી હોય છે ચાલો બીજી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આ દરમિયાન આ સમય દરમિયાન વાદળ છે આકાશ છે આખું વાદળા વગરનું સ્વચ્છ હોય વાદળા વગરનું આખું સ્વચ્છ બને છે હવામાં ભેજનું પ્રમાણ કેવું થઈ જાય છે ઓછું હોય છે જો ચોમાસાની ઋતુ હોય તો ભેજવાળા પવનો હોય છે ઠંડા અને ભેજવાળા પણ શિયાળાની ઋતુની અંદર ઠંડી તો રહે છે પણ ભેજનું પ્રમાણ કેવું થઈ જાય છે ઓછું થઈ જાય છે તેથી ભારતમાં શિયાળાની આબોહવા છે ખાસિયત તરીકે ખુશનુમા અને આરોગ્યપ્રદ જોવા મળે છે હવે સામાન્ય દાખલો લઈએ વિદ્યાર્થી મિત્રો તો આપણે જોઈએ છે કે મોટે ભાગના લોકો છે એ ગાર્ડન કે ગાર્ડનની અંદર કે આમ શિયાળાની સવારમાં શિયાળાની ઋતુમાં સવારમાં ચાલવા માટે કે દોડવા માટે જતા હોય છે શા માટે તો શિયાળાની સવારનું જે વાતાવરણ છે એકદમ ઠંડુ હોય છે ભેજ વગરનું
અને એના પરિણામ સ્વરૂપ એની આબોહવા છે એકદમ ઉષ્ણમાં અને આરોગ્ય આપણા સ્વાસ્થ્ય માટે બહુ અગત્યની હોય છે. ઓઝોન વાયુનું પ્રમાણ વધુ હોય છે એના પરિણામ સ્વરૂપ આમ જોવા જાવ તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું હોય છે એના પરિણામ સ્વરૂપ શિયાળાની જે ઋતુની આબોહવા છે એ ઉષ્ણમાં અને આરોગ્યપ્રદ પણ ગણી શકાય છે. હવે મિત્રો વાત કરીએ આપણે આગળ હવે ઉત્તર ભારતની વાત કરીએ તો ઉત્તર ભારતના જે વિસ્તારો છે દરિયા કિનારાથી દૂર છે અને અમુક ભાગ રેતાળ છે તેથી શિયાળામાં ત્યાં તાપમાન બહુ જોવા મળે છે નીચું રહે છે. ચાલો ઉત્તર ભારતના વિસ્તારો છે દરિયા કિનારાથી દૂર છે એટલે હિમાલયથી નજીક છે બરાબર અને એનો મોટા ભાગનો ભાગ જો છે રેતાળ છે અને એ ભાગના કારણે શિયાળાનું તાપમાન કેવું થઈ જાય છે એકદમ નીચું. એટલે એનો અર્થ એમ થાય છે આપણે શું યાદ રાખવાનું કે ભારતમાં ઉત્તર ભારત કે દક્ષિણ ભારતમાં સૌથી વધુ ઠંડી પડે છે તો ઉત્તર ભારતમાં સૌથી વધુ ઠંડી પડે છે. શું કારણ છે? કેમ કે ઉત્તર ભારતના વિસ્તારો દરિયાથી દૂર છે અને અમુક ભાગ રેતાળ છે તેથી શિયાળામાં દક્ષિણ ભારતની સરખામણીએ ઠંડી વધુ પડે છે. ચાલો આગળ જોઈએ. ઉત્તર ભારતના પૂર્વ થી પશ્ચિમ તરફ જતા શિયાળામાં તાપમાન ઘટે છે. ઉત્તર ભારત છે ત્યાંથી ઉત્તર ભારતની અંદર પૂર્વમાંથી પશ્ચિમમાં જઈએ તો તાપમાનમાં ઘટાડો થાય છે. જો એક્ઝામ્પલ આપેલા છે હવે જાન્યુઆરી માસમાં કોલકાતાનું તાપમાન 18 અંશ સેલ્સિયસ છે બરાબર. હવે કઈ બાજુ જવાનું છે? પૂર્વ થી પશ્ચિમ. પશ્ચિમ તરફ જાય એટલે મોટું શહેર એક આવશે અલ્હાબાદ. અલ્હાબાદનું તાપમાન 2 અંશ સેલ્સિયસ ઘટીને માત્ર 16 અંશ સેલ્સિયસ થઈ જાય. અલ્હાબાદથી આગળ થોડે જઈએ એટલે દિલ્હી. દિલ્હીનું તાપમાન થઈ જાય છે 10 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન નીચું જાય છે. એનો અર્થ એમ થાય છે કે ઉત્તર ભારતમાં પૂર્વથી પશ્ચિમ તરફ જાય તો શું થાય છે? તાપમાનમાં ઘટાડો થાય છે કેમ કે જેમ જેમ જઈએ તેમ હિમાલય પર્વતથી નજીક આવતા જાય છે અને પરિણામ સ્વરૂપ કોલકાતામાં 18 અંશ તાપમાન થઈ જાય દિલ્હીની અંદર તેનાથી ઘટી અલ્હાબાદમાં ઘટીને 16 અંશ સેલ્સિયસ તાપમાન થઈ જાય અને દિલ્હીમાં 10 અંશ સેલ્સિયસ જેટલા તાપમાન નીચું જોવા મળે છે. આ ઉપરાંત વાત કરીએ તો આ સમયે હિમાલયમાં તાપમાન ઘણું નીચું રહે છે. આ ઋતુમાં હિમાલયની અંદર તાપમાન ઘણું નીચું થાય તેથી હિમાલયની નજીક આવેલા પ્રદેશો છે સિમલા અને દાર્જિલિંગમાં જાન્યુઆરીમાં તાપમાન છે એ 5 અંશ સેલ્સિયસ જેટલું જોવા મળે છે. સિમલા અને દાર્જિલિંગમાં સેના કારણે? તો હિમાલયનું તાપમાન ઘટવાને કારણે. આ ઉપરાંત વાત કરીએ મિત્રો હિમાલયમાં શિયાળામાં કેટલીક વાર ભારે શું થશે? હિમવર્ષા. હિમવર્ષા એટલે બરફનો વરસાદ થાય છે. તેથી આ બરફનો વરસાદ છે એ જે ત્યાં બરફનો વરસાદ થાય છે તે વખતે ઠંડી અને ભારે હવા બરફના ભેજવાળી જે ઠંડી અને ભારે હવા છે ઉત્તરના મેદાન તરફ છે ઉત્તરના મેદાન તરફ ધસી આવે અને ઉત્તરના મેદાન તરફ જતા બે ભાગો છે રાજસ્થાન ઉત્તરના મેદાની પ્રદેશ તો આવશે જેની સાથે સાથે રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે. વિદ્યાર્થી મિત્રો આપણને આ પ્રશ્ન પૂછાય કે રાજસ્થાન અને ગુજરાતમાં શા માટે ઠંડીનું મોજું ફરી વળે છે તો શું જવાબ આવશે? હિમાલયમાં શિયાળામાં કેટલીક વાર હિમવર્ષા થાય અને ત્યારે ત્યાંના ઠંડા અને ભારે પવનો છે ઉત્તરના મેદાન તરફ ધસી આવે છે અને એ પવનો છે રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડી લાવે છે. વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે એક્ઝામ્પલો વિવિધ એક્ઝામ્પલોનો અભ્યાસ કર્યો. હવે પછી આપણે આગળના મુદ્દાનો આપણે અભ્યાસ કરીએ બરાબર. હા મિત્રો આપણે જોયું કે હિમાલય જે છે આગળના મુદ્દાની વાત કરી કે હિમાલય પર્વત પર કેટલીક વાર શું થશે? બરફ પડે અને બરફ પડવાને કારણે ગુજરાત અને રાજસ્થાન જેવો પ્રદેશ છે ત્યાં ઠંડીનું મોજું ફરી વળે અને એનું તાપમાન એકાએક ઘટી જાય અને એકાએક તાપમાન ઘટી જાય નીચું થઈ જાય એટલે કેટલીક વાર છે હિમવર્ષા થાય હિમ પડે બરફ પડે અને બરફ પડે એ કપાસના પાકને ભારે નુકસાન કરે છે. મિત્રો આ વિભાગની અંદર પૂછાય કે શિયાળાની ઋતુમાં કેટલીક વાર હિમ પડતા કયા પાકને નુકસાન થાય છે? તો હિમ પડતા કપાસ જેવા પાકને ભારે નુકસાન થાય છે. આમ આપણે જોઈએ તો શિયાળાની ઋતુની અંદર જે થતા પાકો છે એમાં કપાસને કેટલીક વાર બરફનો વરસાદ થતા નુકસાન થાય છે. આ ઉપરાંત જોઈએ વિદ્યાર્થી મિત્રો કે શિયાળામાં ઊંચા પહાડો સિવાય ભારતમાં તાપમાન ઠાર બિંદુથી નીચે જતું નથી. શું થશે વિદ્યાર્થી મિત્રો કે શિયાળાની ઋતુ દરમિયાન જે ભારત દેશ છે એમાં ઊંચા પહાડો છે એના ઊંચા પહાડો સિવાયના જે સ્થળો છે મેદાન પ્રદેશો છે એ મેદાન પ્રદેશોનું તાપમાન ઠાર બિંદુથી નીચે એટલે કે એકદમ નીચે સુધી જતું નથી. એનું કારણ શું છે? એનું કારણ છે કે ઉત્તર સરહદે આવેલી જે હિમાલયની પર્વતમાળા છે તે
પેલી પાર એટલે કે હિમાલયની પર્વતમાળાની બીજી સાઈડ એ મધ્ય એશિયામાંથી જે ફૂંકાતા ખૂબ ઠંડા પવનો છે એને રોકે છે અને ભારત દેશને કાતિલ ઠંડીથી બચાવે છે। જો વિદ્યાર્થી મિત્રો આમાં શું થશે કે ઊંચા પહાડો પર કેમ તાપમાન ઠંડુ થાય, કેમ કે જે મધ્ય એશિયામાંથી પવન આવે છે ઠંડો પવન પહાડો સાથે અથડાય, પહાડો સાથે ટકરાય અને એ પહાડો સાથે ટકરાશે એટલે કેવી પરિસ્થિતિ ઊભી થશે, તો એ પવન છે એ આગળ આવશે નહીં, એના પરિણામ સ્વરૂપ જે કાતિલ ઠંડી છે કાતિલ ઠંડી સામે આપણને રક્ષણ મળશે। તો આપણે જોઈ લઈએ કે કેમ ઊંચા પહાડો સિવાય ઠાર બિંદુથી નીચે ન જાય, એનું મુખ્ય કારણ છે કે ઉત્તરે હિમાલયની જે પર્વતમાળા છે એની પેલી પાર મધ્ય એશિયામાંથી જે ફૂંકાતા ઠંડા પવનો છે એ આ પવનોને રોકે છે અને કાતિલ ઠંડીથી બચાવે છે। આગળના મુદ્દાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો દક્ષિણ ભારત છે ઉષ્ણકટિબંધમાં છે, અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે વાત કરી ગયા। બીજું, ઉષ્ણકટિબંધની સાથે સાથે કેવો પ્રદેશ છે, દ્વીપકલ્પીય પ્રદેશ છે, તેથી તેના અંદરના જે ભાગો છે સમુદ્રથી દૂર નથી, સમુદ્રથી નજીક છે, તેથી ત્યાં ખૂબ ઠંડી પડતી નથી। કેમ, ત્યાં કેવી આબોહવા અનુભવાય છે, સમ આબોહવા અનુભવાય છે, બરાબર। ઉષ્ણકટિબંધની અંદર દ્વીપકલ્પીય પ્રદેશ છે, જેથી દક્ષિણ ભારતમાં ઉત્તર ભારતની સરખામણીએ વધુ ઠંડી પડતી નથી। એક્ઝામ્પલ આપણે લઈએ તો જાન્યુઆરી માસમાં કોચીનનું તાપમાન છે 26 અંશ સેલ્સિયસ હોય છે, મદુરાઈનું તાપમાન છે 25 અંશ સેલ્સિયસ અને ચેન્નઈનું તાપમાન છે 24 અંશ સેલ્સિયસ જેટલું રહે છે। જેમ જેમ આગળ વધતા જાય તેમ તેમ તાપમાનમાં શું થશે, ઘટાડો થશે। જોઈએ તેમ કે દક્ષિણ ભારતથી ઉત્તર તરફ જતા તાપમાન ઘટે છે, આપણે જોયું હતું પૂર્વથી પશ્ચિમ તરફ જતા ઉત્તર ભારતની અંદર તાપમાન ઘટે છે, દક્ષિણ ભારતમાં ઉત્તરથી દક્ષિણથી ઉત્તર તરફ જતા તાપમાનમાં ઘટાડો થાય છે। એક્ઝામ્પલ તરીકે મુંબઈ કરતા દિલ્હીનું તાપમાન કેવું રહે છે, નીચું રહે છે, બરાબર। આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો શિયાળાની ઋતુમાં, તો શિયાળામાં જે આવતા ઈશાની પવનો છે તે મોટે ભાગે જમીન પરથી આવતા હોય છે, તેથી વરસાદ લાવતા નથી। આપણે જોયું હતું કે જમીન પરથી જે પવનો આવે છે એટલા માટે વરસાદ લાવતા નથી, પરંતુ કેટલીક વાર એવું બને, તો આપણે જોઈએ એક્ઝામ્પલ છે કોરોમંડલ તટે, કોરોમંડલનો જે કિનારો છે ત્યાં તે કોરોમંડલ તટે જ્યારે આ પવન આવે છે ત્યારે બંગાળાની ખાડી ઉપરથી પસાર થાય છે, અને બંગાળાની ખાડી ઉપરથી પસાર થાય એટલે બંગાળાની ખાડી ને જે છે એ ભેજ સાથે લઈ લે છે પવન, અને એ ભેજ લઈને પવન આવે છે, તેથી કેટલાક વિસ્તારની અંદર શું કરે છે, વરસાદ લાવે છે। તમિલનાડુ જેવા કેટલાક ભાગો છે, દક્ષિણના કેટલાક ભાગો છે એ ભાગોની અંદર એ તમિલનાડુ જેવા પ્રદેશોમાં વરસાદ લાવે છે, બરાબર। કેવી રીતે વરસાદ લાવે છે, તો આ શિયાળામાં આવતા જે ઈશાની પવનો છે એ પવનો મોટે ભાગે જમીન પરથી આવે એટલે સૂકા હોય, વરસાદ લાવતા નથી, પરંતુ એ પવનો જ્યારે આવે છે કોરોમંડલ દરિયા કિનારે તટના કિનારે ત્યારે એને બંગાળાની ખાડી પરથી પસાર થવું પડે છે, અને બંગાળાની ખાડી પરથી જે ભેજ છે પવનો સાથે આવી જાય છે, અને એ ભેજ તમિલનાડુ જેવા કેટલાક પ્રદેશની અંદર શું લાવે છે, વરસાદ લાવે છે। આ સિવાય વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો વાયવ્ય ભારતની અંદર, વાયવ્ય ભારતમાં શિયાળામાં પશ્ચિમ તરફથી આવતા નરમ મંટોળ થોડો ઘણો વરસાદ લાવે છે। આપણે વાયવ્ય ભારતની વાત કરીએ કે મોટે ભાગના વંટોળો છે, હાલમાં આપણે વંટોળો વિશે માહિતગાર છીએ, હાલમાં એક વંટોળ આવ્યો, બરાબર, એ વરસાદ પણ એની સાથે લાવે, કેવી રીતે વરસાદ લાવે છે, તો એ જે પવનો છે એ શિયાળામાં પશ્ચિમ તરફથી આવે છે, અરબ સાગરમાંથી પવનો આવે છે અને એ પવનો વંટોળના સાથે પવન સાથે સાથે ભેજને પણ લઈ આવે છે અને વરસાદ લાવે છે। જો શિયાળામાં આ બે બાબતે વરસાદ પડે છે, પહેલું તો કોરોમંડલ તટે બંગાળાની ખાડી પરથી આવે ભેજ લાવે એટલે વરસાદ લાવે, બીજું કે વાયવ્યમાં પશ્ચિમ ભારતની અંદરથી જે પવનો આવે છે, અરબ સાગરની અંદરથી જે પવનો આવે છે એ કેટલીક વંટોળો આવે છે, એ વંટોળો વરસાદ લાવે છે। આ વરસાદ છે પંજાબ અને હરિયાણા, આ વરસાદ શું કરે છે, પંજાબ અને હરિયાણામાં જે છે ઘઉં અને ચણાના જેવા રવિ પાકને, ઘઉં અને ચણા જેવા રવિ પાકને ભારે ફાયદો કરાવે છે। આ ઉપરાંત આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ગયા આપણે ઉત્તર ભારતની અંદર વાત કરી હતી, તો આજે કપાસ જેવા પાક છે કેટલીક વાર હિમાલયમાં બરફ પડે, બરાબર, એટલે કપાસ જેવા પાકને ભારે નુકસાન થાય, તો એ જ વરસાદ છે કેટલીક વાર શું થશે, હિમાલય પંજાબ અને હરિયાણા જેવા પ્રદેશ છે એ પ્રદેશમાં જે વંટોળ સ્વરૂપે કે કમોસમી વરસાદ, માવઠા સ્વરૂપે જે આવતો વરસાદ છે ઘણી વાર શું કરે છે, ફાયદો કરે છે, બે પાક છે ઘઉં અને ચણાના જેવા રવિ પાકને પણ ફાયદો પહોંચાડે છે। આ ઉપરાંત આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કેટલીક વાર શિયાળાની ઋતુમાં ભારતમાં વરસાદ પડે છે,
એ વરસાદને કયા નામ ઓળખવામાં આવે છે? કમોસમી વરસાદ કે માવઠા તરીકે એને ઓળખવામાં આવે છે. બરાબર, તો આ વ્યાખ્યા બે ગુણની અંદર પૂછી શકાય, વિકલ્પમાં કે ખાલી જગ્યામાં કે એમસીક્યુમાં પૂછાય કે માવઠું કોને કહે છે. તો માવઠું કોને કહેવાય છે? તો કેટલાક વિસ્તારની અંદર કમોસમી વરસાદ જે આવે છે, વગર સીઝનનો વરસાદ આવે છે, એને કમોસમી વરસાદ કે માવઠા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ જે સવાલ છે એ ચાર ગુણનો સવાલ છે, ચાર ગુણનો પ્રશ્ન છે, ઘણો મોટો પ્રશ્ન છે, ઘણા બધા મુદ્દાઓને એની અંદર સમાવેશ થાય છે, એટલે વ્યવસ્થિત આપણે તૈયારી કરવી પડે. એક વખત આપણે આજે એનો અભ્યાસ કરીએ તો આ લેક્ચરની અંદર આપણે શરૂઆત કરી હતી હવામાન ખાતાની આગાહી પ્રમાણે. એકવાર રિવિઝન જોઈ લેશું વિદ્યાર્થી મિત્રો. હવામાન ખાતાની જે આગાહી છે એ આગાહી પ્રમાણે વાત કરીએ તો ભારતમાં ત્રણ ઋતુઓ છે, ચાર ઋતુઓ પડે છે, શિયાળો, ઉનાળો, ચોમાસું અને નિવર્તન ઋતુ. એના પરંપરાગત માસની અંદર વાત કરી હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ અને વર્ષા. ગુજરાતી માસની વાત કરી વિદ્યાર્થી મિત્રો, કારતક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ અને આસો. અંગ્રેજી માસ પણ આપણે જોઈ ગયા, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. એમાં એક વસ્તુ નિવર્તન ઋતુ છે એની વિશેષ માહિતી આપણે જોઈ, પાછા ફરતા મોસમી પવનો. ઓક્ટોબર અને નવેમ્બરના જે પવનો છે એને કયા નામ ઓળખવામાં આવે છે? પાછા ફરતા મોસમી પવનો તરીકે ઓળખાય. પછી વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરી કે ટૂંકનો શિયાળાની ઋતુ. શિયાળાની ઋતુની અંદર આપણે ઘણા બધા મુદ્દાઓ ભેગા થાય છે. બે પાર્ટની અંદર આપણે આ સવાલ જોવો પડ્યો કે ઘણા બધા મુદ્દાઓનો સમાવેશ આની અંદર થાય છે. તો શિયાળાની ઋતુ છે, આપણને ખબર છે કે ક્યાંથી શરૂ થાય છે, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી માસમાં શિયાળાની ઋતુ અનુભવાય છે. એ શિયાળાની ઋતુની અંદર ઈશાની પવનો હોય, ઈશાન ખૂણામાંથી પવનો આવે, એ ઈશાન રિવિઝનમાં જોઈશું આપણે, ઈશાન પવનોમાંથી પવનો આવે છે, એના પરિણામ સ્વરૂપ શું થાય છે, એ પવનો જમીન પરથી આવે, એટલે સૂકા અને કેવા હોય, સૂકા અને ઠંડા હોય છે, જે સૂકા અને ઠંડા હોય છે, જેથી તાપમાન કેવું થઈ જાય છે, એકાએક નીચું થઈ જાય છે. બરાબર, આ ઉપરાંત ઘણી બધી બાબતોનો આપણે અભ્યાસ ઘણી બધી બાબતોનો અભ્યાસ કર્યો કે જેમ જેમ ઉત્તર ભારતની અંદર પૂર્વથી પશ્ચિમ તરફ જતા જાઓ તેમ તેમ તાપમાનમાં ઘટાડો થાય, એક્ઝામ્પલો પણ જોયા. બરાબર, આ ઉપરાંત આપણે આ ઘણી બધી બાબતોનો અભ્યાસ કર્યો કે જેવો હિમાલયની અંદર બરફ પડે, હિમાલયની અંદર બરફ વર્ષા થાય તો એનું જે હવાનું દબાણ છે અને વજનદાર હવા છે એ ધસીને કઈ બાજુ જશે, તો પૂર્વ તરફ, આ ઉત્તરના મેદાન તરફ આવે. ઉત્તરના મેદાન તરફ આવે એટલે ગુજરાત અને રાજસ્થાનની અંદર ઠંડીનું મોજું ફરે, ઠંડીનું મોજું ફરે એટલે શું થાય, એકાએક તાપમાન નીચું થઈ જાય. તાપમાન નીચું થાય એટલે ઘણી વાર કપાસ બરફ પડે, બરફ પડે એટલે કપાસ જેવા પાકને શું થશે, ભારે નુકસાન થાય. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે જાણવા જેવી બાબત છે કે ભારતમાં શિયાળા દરમિયાન ઊંચા પહાડો સિવાય કોઈ પણ જગ્યાએ તાપમાન છે ઠાર બિંદુથી એકદમ નીચે નથી જતું. એનું કારણ શું છે? કારણ કે ભારતની ઉત્તરે આવેલી જે હિમાલયની પર્વતમાળા છે, એ હિમાલયની પર્વતમાળા છે આને રોકે છે. જે મધ્ય એશિયામાંથી જે ઠંડા પવનો આવે છે એ ઠંડા પવનોને રોકે છે અને એ પવનોને રોકે છે, પરિણામે આપણને કાતિલ ઠંડીથી બચાવે છે. હવે દક્ષિણ ભારતમાં જોઈએ તો દક્ષિણ ભારત ઉષ્ણકટિબંધમાં છે અને એની સાથે સાથે દ્વીપકલ્પીય પરિસ્થિતિ ધરાવે છે, તેથી એના મોટા ભાગના સ્થળો દરિયા કિનારાથી દૂર આવેલા નથી, પરિણામ સ્વરૂપ ત્યાં ખૂબ ઠંડી પડતી નથી. એક્ઝામ્પલો જોઈએ આપણે કે કોચીનું તાપમાન છે 26°C, મદુરાઈનું તાપમાન 15°C, 25°C અને ચેન્નઈનું તાપમાન 45°C. એવી જ રીતે ઉત્તર ભારતની વાત કરીએ તો કોલકાતાની અંદર આપણે જોયું તો કોલકાતાનું તાપમાન હતું 18°C, ત્યાર પછી મદુરાઈના જોયું તો મદુરાઈનું તાપમાન આપણે જોયું 16°C જેટલું તાપમાન છે અને અલ્હાબાદનું 16°C જેટલું તાપમાન છે અને છેલ્લે દિલ્હીનું 10°C. એટલે કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના તાપમાનમાં ઘણો તફાવત જોવા મળે છે. દક્ષિણ ભારતની વાત કરીએ તો દક્ષિણ ભારતમાં દક્ષિણથી ઉત્તર તરફ જાય તો તાપમાન ઘટે, દાખલા તરીકે મુંબઈ અને દિલ્હીનું તાપમાન નીચું જોવા મળે. આમ શિયાળામાં ઈશાની પવનો આવે છે જે જમીન પરથી આવે છે પણ વસ્તેથી સૂકા હોય છે, તેથી વરસાદ લાવતા નથી. પરંતુ કેટલીક વાર શું થાય છે, આ પવનો કોરોમંડળ તટે આવતા હોવાથી બંગાળની ખાડી પરથી પસાર થાય ત્યારે એની સાથે ભેજ લઈ જાય છે અને પરિણામ સ્વરૂપ વરસાદ આવે છે. આ ઉપરાંત પશ્ચિમના જે વંટોળો છે એ વંટોળો પણ ભારતમાં વરસાદ લાવે છે. આ ઉપરાંત જોઈએ તો આ વરસાદ છે પંજાબ અને હરિયાણામાં ઘઉં અને રવિ પાક, ચણાના રવિ પાકને ભારે ફાયદો કરાવે છે. આમ ભારતમાં કેટલીક વાર શિયાળામાં વરસાદ પડે છે જેને કમોસમી વરસાદ કે માવઠું તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો આ સવાલ આપણો ચાર મિનિટની અંદર.
થઈ શકે। હવે આગળના વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે બે બાકીની જે ઋતુઓ છે શિયાળો પૂરો થઈ ગયો ઉનાળો અને ચોમાસાની જે ટૂંક નોંધો છે એનો અભ્યાસ કરીશું। ધન્યવાદ।